વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય YouTube ચેનલ કિશોર ગજેરા. મિત્રો, જો તમે ધોરણ 11 12 બીકોમ એમકોમ સીએ અથવા સીએસ જેવા કોર્સમાં રોકાયેલા હો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની તમામ યુનિવર્સિટીના અથવા એકાઉન્ટના તમામ ચેપ્ટરો ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 13 શોર્ટ ક્વેશ્ચન છે. મિત્રો, એના માટે તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, એને ટચ કરવાથી એક પીડીએફ ખુલશે, એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. 13. ધ ઇનવોઇસ પ્રાઇસ ઓફ ગુડ્સ ઇઝ 3000. ઇનવોઇસ પ્રાઇસ આપી છે એટલે કોસ્ટ અને પ્રોફિટ શોધવાનું છે. અને બીજી વાત, જેની પ્રાઇસ આપી છે આનાથી સ્ટેપ ત્રિરાશીનું પદ શરૂ કરવાનું. ઇનવોઇસ પ્રાઇસ ઇઝ ફિક્સ સો એઝ ટુ અર્ન અ પ્રોફિટ ઓફ, અન્ડરલાઈન કરજો, 10% ઓન ઇનવોઇસ પ્રાઇસ. પ્રોફિટ પણ ઇનવોઇસ પ્રાઇસ ઉપર આપે છે એટલે ઇનવોઇસ પ્રાઇસ સો વધારી લેવાની. ફાઇન્ડ આઉટ પ્રોફિટ એડેડ એન્ડ ધ કોસ્ટ પ્રાઇસ. પ્રોફિટ અને કોસ્ટ બે વસ્તુ શોધવાની છે. ફરી વખત પહેલો નિયમ, જેના પર પર્સન્ટેજ આપે એના બરાબર સો વધારો. ઇનવોઇસ પ્રાઇસના 10% કીધા તો સપોઝ ઇનવોઇસ પ્રાઇસ ઇઝ 100. બીજી વાત, ઇનવોઇસ પ્રાઇસ ધારો તો પ્રોફિટ માઇનસ થાય એટલે કોસ્ટ પ્રાઇસ મળે, તો માઇનસ પ્રોફિટ 10 એટલે 90 ને કહેવાશે કોસ્ટ પ્રાઇસ. બીજી વાત, જેની અમાઉન્ટ આપ્યો એનાથી સ્ટેપ શરૂ કરો. તમને ઇનવોઇસ પ્રાઇસ 3000 એવું કીધું છે એટલે આનાથી સ્ટેપ શરૂ કરવાનું એટલે કોસ્ટ પ્રાઇસ મળે, કે ઇનવોઇસ પ્રાઇસ 100 ત્યારે કોસ્ટ પ્રાઇસ 90. જો ઇનવોઇસ પ્રાઇસ 3000 તો કોસ્ટ પ્રાઇસ કેટલી? 2700. અને પ્રોફિટ જોતો હોય તો ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ 3000 માઇનસ 2700 300. આની એન્ટ્રી આવે. આ 3000 જે છે એ કન્સાઇનમેન્ટમાં ડેબિટ સાઇડ લખાય ઇન્વોઇસ પ્રાઇસ, અને આ જે ડિફરન્સ છે એ કન્સાઇનમેન્ટમાં ક્રેડિટ સાઇડ ડિફરન્સ તરીકે લખાશે. એટલે એક કન્સાઇનમેન્ટ માલ મોકલે કન્સાઇનર કન્સાઇનમેન્ટ રીતે, તો કન્સાઇનમેન્ટની ડેબિટ સાઇડ લખવાનો ઇન્વોઇસ પ્રાઇસથી, એનો ડિફરન્સ લખવાનો કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઇડ. બીજું, ક્લોઝિંગ સ્ટોક છે એ ઇન્વોઇસ પ્રાઇસથી ગણવાનો, લખવાનો કન્સાઇનમેન્ટમાં ક્રેડિટ સાઇડ, અને એનો ડિફરન્સ લખવાનો કન્સાઇનમેન્ટની ડેબિટ સાઇડ. ટૂંકમાં બે વસ્તુ, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એન્ડ ક્લોઝિંગ સ્ટોક, બંને કન્સાઇનમેન્ટ અકાઉન્ટની અંદર લખવાના ઇન્વોઇસ પ્રાઇસથી, અને બંનેના ડિફરન્સ લખવાના એની રિવર્સ સાઇડ. બસ આ બે એન્ટ્રી ખાલી વધારાની આવે છે, રિવર્સ સાઇડ આપણે ડિફરન્સ લખીએ છીએ તે, બાકીની બધી એની જ આવશે. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 14, એની અંદર લોંગ ક્વેશ્ચન છે, આ બધી જ વસ્તુ આવશે અને આ જ પ્રકારના સમ વધારે પૂછાય. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.